નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળમિત્રો, અને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ થર્ડ એટલે કે ધોરણ ત્રણ સબ્જેક્ટ વિષય ગુજરાતી પાર્ટ એ નાક કાન વગર ગા તેની વર્ષિપ ત્રણ તે આજે આપણે જોઈશું. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે શબ્દ નાની લખો અને વાંચો. અહીંયા તમને અક્ષરો આપેલા છે અને વચ્ચે એક અક્ષર આપેલો છે. એ રીતે આમાં પણ અક્ષરો આપેલા છે અને વચ્ચે પણ એક અક્ષર આપેલો છે. તો એ અક્ષરો દ્વારા આપણે શબ્દ બનાવવાનો છે અને અહીંયા નીચે લખવાનો છે. તો શબ્દ કઈ રીતના બનાવો તે પહેલા જોઈએ. તો અહીંયા લખેલું છે વા અને આ બાજુમાં બધા લખેલા છે અક્ષરો. ल ख डी त गे सु न અને જુ આ રીતે અક્ષરો લખેલા છે. તો આપણે અહીંયા એરો બતાવી છે કે આ ભાગ પરથી આપણે લઈ જઈએ અહીંયા સામે તો વાલ કયો શબ્દ બન્યો વાલ. તો અહીંયા આપણે લખતા જઈએ શબ્દ વાલ. પછી અહીંયા બીજો શબ્દ બનાવીએ આપણે અને કાનો વા બીજો શબ્દ બનાવ્યો વાઘ, ત્રીજો વાડી, ચોથો શબ્દ બનશે મને કાન વા તો. ત્યાર પછીનો શબ્દ વાગે, વા વને એકમાત્ર ગે વાગે. ત્યાર પછીનો શબ્દ છે વા અને સુ વાસુ. ત્યાર પછીનો શબ્દ બનાવીશું આપણે વા ન અને છેલ્લો શબ્દ છે વા જુ. આપણે શબ્દ મળી ગયા. હવે આપણે બીજું સકલ જોઈએ, એમાં કઈ રીતના શબ્દ બનાવવાના છે એ જોઈએ. તો અહીંયા એરા આ રીતના આપેલા છે, આ રીતના. તો અહીંથી લઈ અને અહીંયા લઈ જવો પડશે આપણે શબ્દ ત્યારે બનશે. તો પેલો શબ્દ આપણે બનાવીએ તો પ રી. પેલા આપણે અહીંયા વા ક એ રીતે લખતા ને, પણ અહીંયા તો અહીંથી આમ લેવો પડશે. એ ઘેરો આ છે બતાવે છે, જુઓ પરી. પેલો શબ્દ કયો બન્યો પરી. પછી બીજો શબ્દ બારી, બને કાન વા રને નિર્ગયરી બારી. ત્યાર પછીનો શબ્દ કેરી. ત્યાર પછીનો શબ્દ બન્યો કેરી. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો બને કાન માત્ર દો રી, દો અને રી. પછી જરી. પછીનો શબ્દ જરી, તો જ રી. ત્યાર પછી નો શબ્દ બનાવીએ તો કે નને કાનો ના અને નિર્ગયરી ના રી. ત્યાર પછી ચોરી, જને કાનો માત્ર ચો રી. અને છેલ્લો શબ્દ ભોરી, વને નિર્ગાવાળું ભો રને નિર્ગયરી ભોરી. આ રીતે આપણને શબ્દ મળી ગયા. માંથી અક્ષરો ને રી સાથે જોડીએ એટલે આપણને શબ્દ મળી ગયા. તેને વાંચી આપણે પરી, બારી, કેરી, દોરી, ચરી, નારી, ચોરી અને ભૂરી. તો ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે, ચિત્રના આધારે વાક્યો લખો. આપણે ચિત્રના આધારે શબ્દો લખતા, ખૂટતા શબ્દ લખતા, પણ અત્યારે અહીંયા વાક્ય લખવાના છે. તો આપણે ચિત્ર જોઈ અને વાક્ય લખવાનું છે. પેલું ચિત્ર શાનું છે બાળકો?
A, kiri, C. Bakyo kumthai kesu ngomse e, puruna viram. Ujjata kawaru e, kene puruna viram kiri. Su kewa, puruna viram. To A, kiri, C. Ane bakyo kumthai kesu ngomse e, saatnya katanu, ke B sabda wajje, ke koksa samai, kekri jendia rakani C. Bakyo kumthai kesu ngomse e, A, kiri, C. આપણે આ બીજું ચિત્ર જોઈ અને વાક્ય લખીશું તો બીજું ચિત્ર સાચું છે બાળકો ગાજર આપણે એનું વાક્ય લખીએ કે આ વનિતાનો ગાજર આ ગાજર છે તો પહેલું વાક્ય આ કેરી છે બીજું ચિત્ર ગાજરનો હતો તો આ ગાજર છે બરાબર આ ગાજર છે ત્યાર પછીનું ચિત્ર ત્રીજું તમને ચિત્ર સાનું દેખાય છે બાળકો આ તો આપણે વાક્ય લખીશું આ આંખો આનું માધ્ય બિંદુ આંખો છે આ આંખ છે ત્યાર પછીનું ચિત્ર સાનું દેખાય છે ઘુવડ તો વાક્ય લખીએ શું લખીશું વાક્ય આ ઘુવડ છે તો આ રીતના ચિત્ર આપેલા હતા અને વાક્ય આ રીતના લખવાના છે બરાબર હવે ત્યાર પછી પ્રશ્ન ત્રીજો પ્રશ્નોના જવાબ લખો અહીંયા પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે લખવાના છે પહેલો પ્રશ્ન છે કે ઝુમરૂનું નાક કોણે ખેંચ્યું આપણે પહેલા પાઠમાં વાંચતા હતી એ શીખી ગયા છીએ તમને બધાને આવડે જ છે ને હા તો એક નાની છોકરીએ જવાબમાં લખશું કે નાની છોકરીએ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કાન પછી ઝુમરીએ શું પકડાવ્યું કાન પછી શું પકડાવ્યું હતું ઝુમરીએ વાર્તામાં આપ્યું હતું કાન પછી નાક પકડાવ્યું હતું ને નાકો ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો ઝુમરૂના વાળ કોણે પકડી લીધા જુઓ બાળકો ઝુમરૂના વાળ કોણે પકડાવ્યો તમને ખબર જ છે હા ટીચરે પકડાવ્યો ને હા લખીશું આપણે ટીચરે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ચોપરે અમન ચમન ગીત કેટલી વખત ગાયું હતું હા આપણે વાર્તામાં ચોપરે ગીત ગાયું હતું કેટલી વખત કરેલું હતું તો કે છ વખત કેટલી વખત છ વખત અહીંયા લખીશું છ વખત પછી છે પાંચમો પ્રશ્ન કે ઝુમરૂના કેટલા અંગો નથી હતા આપણે જવાબ લખીશું એનો કે ઝુમરી હતા ક્યાં ક્યાં અંગો નથી હતા તો કે કાન ના મૂંછ અને વાળ આ નકલી હતા ને હા તો આપણે પ્રશ્નના જવાબ લખી લીધા ત્યાર પછી પ્રશ્ન પાંચ ચોથો અહીંયા તમને વર્કશીટમાં આ પ્રશ્ન ચાર આપેલો છે ને હા તો એ લખેલું છે કે સુંદર અક્ષરે લખો અહીંયા સરસ મજાનું એક ગીત આપેલું છે એને તમારે સુંદર અક્ષરે લખવાનું છે કયું ગીત છે તો કે નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ વેરી ગુડ પછી બીજું છે બીજી લીટી છે કે ફર ફર ઉડતું રે કઈ વેરી ગુડ વેરી તો આ કાવ્ય તમારે તમારી નોટમાં પણ સુંદર અક્ષરે લખવાનું છે અને આ વર્કશીટ તો તમારે લખવાની છે સાથે સાથે આ વર્કશીટમાં તમને જે કાવ્ય આપેલું છે તે પણ સારા અક્ષરે લખવાનું છે જો લખવાનો જેટલો મહાવરો કરીશું તે એટલો આપણના રાઇટિંગ એટલે કે અક્ષર સારા થશે અને વાંચવાની પણ કોશિશ કરવાની વાંચવાનો પણ પ્રયત્ન કરવાનો જેથી આપણને શબ્દો વાક્યો બધું સરસ વાંચતા આવડી જાય અત્યારે તો તમે બધા ઘરે છો એટલે કોઈ તમારી ઘરે ન્યૂઝપેપર આવતા હોય તમે બહાર મમ્મી સાથે જાઓ તો દુકાન ઉપર ના જે બોર્ડ લખેલા હોય અથવા તો તમારી ઘરે કોઈ બુક હોય ચોપડી હોય તો એને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે હવે પછીની ચર્ચા આપણે આવતા વિડીયોમાં થેન્ક યુ ફોર જોઈનિંગ અસ